गुड मॉर्निंग एवरीवन, आज आप SYBA मेन इंग्लिश में पेपर नंबर 8 भणीशू। पेपर नंबर 8 टॉपिक है विलियम वर्ड्सवर्थ बायोग्राफी। बर्थ 7 एप्रिल 1770 एट कोकरमाउथ इन नॉर्थ वेस्टर्न इंग्लैंड नोन एज द लेक डिस्ट्रिक्ट। तेमनो जन्म है 7 एप्रिल 1770 कोकरमाउथ नॉर्थ वेस्टर्न इंग्लैंड त्या थयो हतो अने ए जाणीतू छे लेक डिस्ट्रिक्ट तरीके। डेथ 23 एप्रिल 1850 डेड ऑफ प्योरिसी एट द एज ऑफ 80 एंड वॉज बरीड एट सेंट ओसवर्ल्ड्स चर्च ग्रासमेर। तेमनो मृत्यु छे ते 23 एप्रिल 1850 અને તે પ્યોરિસી એ બીમારીના કારણે, એક લંગ્સની બીમારી હોય છે તો એના કારણે તે 80 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા અને તેને સેન્ટ ઓસવર્લ્ડ ચર્ચ છે ત્યાં છે તેમને દાટવામાં આવ્યું જે ગ્રાસમેરમાં આવેલું છે ત્યાં। पेरेंट्स हिज फाधर वॉज जॉन वर्ड्सवर्थ हिज मधर वॉज एन कुकसन। तेमना पितानुं नाम जॉन वर्ड्सवर्थ अने माता छे ते एन कुकसन। एज्युकेशन होकशेड ग्रामर स्कूल यूनिवर्सिटी ऑफ केम्ब्रिज सेंट जॉन्स कॉलेज केम्ब्रिज। एटले एमणे आ जग्यामां एज्युकेशन लीधुं हतुं। सीब्लिंग्स રિચાર્ડ ડોરોથી જ્હોન એન ક્રિસ્ટોફર આ એમના ભાઈ બહેન હતા। સ્પાઉસ એટલે વાઇફ મેરી હચિન્સન એ છે એમનું નામ હતું। ઓનર્સ ઇન 1838 વર્ડ્સવર્થ રિસીવ એન હોનરી डॉक्टरेट इन सीविल लॉ फ्रॉम द यूनिवर्सिटी ऑफ डरहेम एंड इन 1839 फ्रॉम द यूनिवर्सिटी ऑफ ऑक्सफर्ड। એટલે 1838માં તેમણે છે એ ડોક્ટરેટ છે તેની એમને સિવિલ લો તરફથી એમને યુનિવર્સિટી ઓફ ડરહેમથી છે તેમને ઓનર કરવામાં આવ્યું હતું અને 1839માં એમને ઓક્સફર્ડ યુનિવર્સિટી છે ત્યાંથી છે તેને ઓનર છે તે મળેલું હતું। પોએટ લોરિયટ 1843-50 વર્ડ્સવર્થ બીકમ પોએટ લોરિયટ ઇન 1843 ફોલોઈંગ ધ ડેથ ઓફ રોબર્ટ સોથે હી બીકમ ધ ઓનલી લોરિયટ ટુ રાઇટ નો ઓફિશિયલ વર્સીસ। 1843-1850 દરમિયાન તેમણે છે તે પોએટના લોરિયટ એટલે કે વિજેતા થયા। 1843માં રોબર્ટ સોથીની મૃત્યુ બાદ તે માત્ર એકલા છે તે નો ઓફિશિયલ વર્સ લખવા માટે છે તે હતા। ઓક્યુપેશન ઇંગ્લિશ રોમેન્ટિક પોએટ એન્ડ ક્રિટિક। તે ઇંગ્લિશ રોમેન્ટિક પોએટ તરીકે અને ક્રિટિક તરીકે જાણીતા હતા। ઇન 1778 હિઝ મધર ડાઈડ 1778માં તેની માતા છે તે મૃત્યુ પામ્યા। ઇન 1787 હી પબ્લિશ્ડ હિઝ ફર્સ્ટ પીસ ઓફ રાઇટિંગ અ સોનેટ ઇન યુરોપિયન મેગેઝિન। 1787માં તેને સૌથી પહેલું એનું જે લખેલું સોનેટ હતું તે યુરોપિયન મેગેઝિનમાં છે તેમણે પબ્લિશ કરાવ્યું। ઇન ફેબ્રુઆરી 1793 હી પબ્લિશ હિઝ ફર્સ્ટ પોએટ્રી કલેક્શન એન ઇવનિંગ વોક એન્ડ ડિસ્ક્રિપ્ટિવ સ્કેચિસ। 1793માં તેણે છે તેની પહેલી પોએટ્રી કલેક્શન છે એન ઇવનિંગ વોક તે છે
તેનું ડિસ્ક્રિપ્ટિવ સ્કેચ છે, એટલે કે વર્ણનાત્મક તેમણે છે તે ચિત્રણ કર્યું હતું અને તે પબ્લિશ કર્યું હતું ફેબ્રુઆરી 1793માં. ઇન 1795 હી મેટ એસ ટી કોલરીજ ઇન સોમરસેટ. 1795માં તે એસ ટી કોલરીજ છે તેને સોમરસેટમાં મળ્યા હતા. તે બિટવીન 1795 એન્ડ 1797 હી રોટ હિઝ ઓનલી પ્લે ધ બોર્ડર્સ, અ વર્સ ટ્રેજેડી સેટ ડ્યુરિંગ ધ રેઇન ઓફ કિંગ હેનરી થર્ડ ઓફ ઇંગ્લેન્ડ. તેમણે 1795 અને 1797 દરમિયાન તેમણે એક પ્લે લખ્યો હતો ધ બોર્ડર્સ, અને તે એક ટ્રેજેડી હતું અને એ હેનરી થર્ડ જે ત્રીજા હતા ઇંગ્લેન્ડના એના શાસન દરમિયાન છે તેમણે લખ્યું હતું. વોર્ડ્સવર્થ રોટ અ પોએમ પીટર બેલ એઝ અ રિપ્લાય ટુ કોલરીજ ધ એન્શિયન્ટ મેરિનર. વોર્ડ્સવર્થે છે તે પીટર બેલ પોએમ લખી હતી અને તે કોલરીજનું જે કલેક્શન હતું ધ એન્શિયન્ટ મેરિનર તેનું એને રિપ્લાયના રૂપમાં આ પોએમ છે તે લખી હતી. ઇન 1798 વોર્ડ્સવર્થ એન્ડ કોલરીજ પ્રોડ્યુસ લિરિકલ બેલાર્ડ્સ. 1798માં વોર્ડ્સવર્થ અને કોલરીજ છે તેમણે બંને છે પ્રોડ્યુસ કર્યું લિરિકલ બેલાર્ડ્સનું. મેનિફેસ્ટો ઓફ ઇંગ્લિશ રોમેન્ટિક ક્રિટિસિઝમ, તેમણે ઇંગ્લિશ રોમેન્ટિક ક્રિટિસિઝમ છે તેમાં એણે ઘોષણા કરી દીધી. કોલરીજ કોન્ટ્રીબ્યુટ ફોર પોએમ્સ. કોલરીજે ચાર પોએમ છે તેનું કોન્ટ્રીબ્યુટ કર્યું હતું એટલે ફાળો આપ્યો હતો. એન્ડ વોર્ડ્સવર્થ 19 પોએમ્સ. વોર્ડ્સવર્થે જ્યારે 19 પોએમ છે તે તેની અંદર આપી હતી. ઇન સેકન્ડ એડિશન 1800 વોર્ડ્સવર્થ ઇન્ક્લુડેડ અ પ્રીફેસ. ઇન થર્ડ એડિશન 1802 વોર્ડ્સવર્થ એડેડ એન એપેન્ડિક્સ ટાઇટલ પોએટિક ડિક્શન. એટલે બીજા એડિશન છે તેમાં વોર્ડ્સવર્થે છે તે સમાવેશ કર્યો હતો પ્રીફેસનો, અને ત્રીજી આવૃત્તિ એડિશન એટલે આવૃત્તિમાં 1802 અને બીજી આવૃત્તિ છે 1800માં થઈ હતી તેમાં વોર્ડ્સવર્થે છે એપેન્ડિક્સ છે તેને ટાઇટલ તરીકે છે તે આપ્યું હતું. અ ફોર્થ એન્ડ ફાઇનલ એડિશન ઓફ લિરિકલ બેલાર્ડ્સ. ચોથા અને જે ફાઇનલ એડિશન હતું તેમાં લિરિકલ બેલાર્ડ્સમાં વોઝ પબ્લિશ ઇન 1805 અને ચોથું અને ફાઇનલ એડિશન જે છે તે 1805માં છે તે પબ્લિશ થયું હતું. તો આગળનું છે તે બીજા પાર્ટમાં જોઈશું.